આજે ગુજરાતના સ્થાપના દિવસે મારી ગુજરાતના બધા જ મિત્રોને શુભકામના પાઠવું છું અને આદરણીય આપણા વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીએ આપણા કાર્ડ ગ્રાહકોને માટે 60 લાખ ગ્રાહકો માટે જે BPLની કાર્ડ આપી છે તે ખરેખર સરાહનીય છે. એમણે ઘણા બધા પગલાં એવા લીધા છે કે આપણા બધાના માટે સરાહનીય છે. આજે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ એક પછી એક સારા પગલો લઈ અને આપણા માટે ગૌરવનું કામ કરી રહ્યા છે ત્યારે આપણા ગુજરાતના સ્થાપના દિને દિવસે બધા જ મારા સાબરકાંઠાને અરવલ્લી મતદારોની વિનંતી કરું છું કે આપણે ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ, આપણા વિજયભાઈ રૂપાણીનો અને આપણા PMનો જે આદેશ છે તેને અનુસરીએ અને ગુજરાત માટે ગૌરવતા બનીએ, ગુજરાતનું નામ રોશન કરીએ, એમાં આપણે સહભાગી બનીએ અને ખરેખર આ બધું જ આપણા માટે છે, આપણા દેશ માટે છે, ત્યારે આપણે બધા જ એકમેક થઈ આગળ વધીએ, ગુજરાતનું ગૌરવ વધારીએ. એ જય ગુજરાત, જય ભારત. અશોક જોશી, મહામંત્રી, ભારતીય જનતા પક્ષ, સાબરકાંઠા જિલ્લા. ગુજરાત સ્થાપના દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું સંકલ્પ કરું છું કે બહાર નીકળી ત્યારે માસ્કનો ઉપયોગ કરીશ, હું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીશ અને જાળવવાનો પ્રયત્ન કરાવીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈ અને સેનિટાઈઝ કરીશ. આપ પણ આ સંકલ્પ કરો. ભારત માતા કી જય. આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ગુજરાત 60 વર્ષ પૂર્ણ કરીને 61મા વર્ષમાં પ્રવેશ કરે છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતની સરકારે અને ગુજરાતે અનેક સોપાનો સર કર્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ મોટી નામના મેળવી છે. એ બદલ ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોરોના મહામારીથી પીડાય છે ત્યારે સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં તેને રોકવા માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ કરી રહી છે. જેના માટે પોલીસ મિત્રો, ડોક્ટરશ્રીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ આશા વર્કરો, આંગણવાડી બહેનો તેમજ પત્રકાર મિત્રો ખડેપગે સેવા આપી રહ્યા છે, તેમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. APL કાર્ડ ધારકોને મે માસમાં મફત રાશન આપવાની જાહેરાત કરી છે, તેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આજના દિવસે સંકલ્પ લઈશું કે હું બહાર નીકળીશ ત્યારે માસ્ક ફરજિયાત પહેરીશ, હું વારંવાર બહારથી આવીશ અને ઘરમાં રહીશ તો પણ મારા હાથ વારંવાર ધોઈશ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહીશું. એ આજના તબક્કે આજે સૌ મિત્રો આપણી સાથે એને સંકલ્પ લઈશું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.